गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 विषय SP जेनी अंदर आपणे रजूआत प्रश्न ध्यान में राखवा लायक बाबतो विषय अभ्यास करता। एमां मौखिक रजूआत विषय तो अभ्यास कर्यो, हवे लिखित रजूआत छे। तो लिखित प्रकारनी रजूआत में सामान्य रीते सामसामे थती नथी होती। एनो अर्थ एवो नथी के लांबा अंतरे कोई माध्यमनी मददथी पण आ प्रकारनी रजूआत थई शके। आ प्रकारनी रजूआत माटे तो आटलू ध्यान में राखवू जरूरी छे कि लिखित रजूआत वाचकगणने अनुलक्षीने कराती होवाथी तेमनी मानसिक मनोवैचारिक क्षमता सौथी पहेला ध्यान में लेवी जोईए। हवे रजूआत करनारने सामा पक्षे विषे विचार करवो जोईए। તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો, પદ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ। હવે ધારો કે આપણે રજૂઆત કરતા હોય અને સામે બધા ઉપરી અધિકારીઓ હોય, તો એની ક્ષમતા, એની વય, એની બાબતો, એની ચોક્કસ ક્ષમતા છે એ ક્ષમતાને અનુલક્ષીને આપણે એ બાબતોની રજૂઆત કરવી જોઈએ। પછી આપણે લેખિત રજૂઆત કરતા હોય તો એમાં ચોક્કસ શબ્દ, ચોક્કસ ભાષા, ચોક્કસ ઢાળમાં, ચોક્કસ લયમાં અમુક બાબતોની વાક્યરચના ગોઠવી અને આપણે એ રજૂઆત કરવી જોઈએ। શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી, વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી। મિત્રો, ખાસ ધ્યાન રાખવું જોઈએ આમાં કે વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા, તો આ બાબત મિત્રો લેખિત રજૂઆતની અંદર ખૂબ જ જરૂરી છે। કારણ કે મૌખિક રજૂઆત કરતા હોય ત્યારે વ્યાકરણની કે જોડણીની જરૂર નથી પડતી, પણ જ્યારે આપણે લેખિત રજૂઆત કરતા હોય ત્યારે વ્યાકરણ અને જોડણીની જરૂર પડતી હોય છે। ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસરની હોય છે। ભાષાનો આડંબર ઓછો એટલે એક શબ્દના બે અર્થ અથવા દ્વિઅર્થ નીકળતા હોય તેવી રીતે, કે પછી ચોક્કસ સ્પષ્ટપણે આપણું લખાણ ન હોય એવું ના હોવું જોઈએ। રજૂઆતના મુદ્દાની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ। નાના મુદ્દા માટે ક્રમ અને ફૂદળીનો ઉપયોગ કરવો। લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ। લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ। હસ્તલિખિત કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ। માર્જિંગ અને સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ। મિત્રો, માર્જિંગ અને સ્પેસિંગ, જ્યારે ટાઈપિંગ કરતા હોય ત્યારે માર્જિંગ અને સ્પેસિંગ છે એ ખૂબ જ ચોક્કસ એક મુદ્દો છે। ધોરણ 11માં પણ તમારા આના વિશે અભ્યાસ આવતો। હવે લખાણને ફરી વાંચવું, જરૂર મુજબ મઠારવું, મઠારવું એટલે ચોક્કસપણે વ્યવસ્થિત ગોઠવવું જોઈએ। હવે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ, તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ્સો તૈયાર કરવામાં આવે છે મિત્રો, તો એની રજૂઆત કરવા માટે મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે। અને પાવરપોઈન્ટ તૈયાર કરવા માટેની તકેદારીની વાત કરીએ તો અંતર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ્સો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ, તો પ્રેઝન્ટેશન વિષયને અનુકૂળ પ્રસાદ ભાત પસંદ કરવું, વિષયને અનુકૂળ ટેમ્પલેટ। મિત્રો, ખાસ ધ્યાન રાખશો, વિષયને અનુકૂળ આપણે જ્યારે બેકગ્રાઉન્ડ રાખતા હોય તો બેકગ્રાઉન્ડમાં પણ ચોક્કસ બાબત હોવી જોઈએ કે કયા વિષયને અનુરૂપ આપણે કરીએ છીએ। હવે જ્યારે માર્કેટિંગની વાત કરતા હોય તો પ્રેઝન્ટેશનમાં પાછળનો જે બેકગ્રાઉન્ડ હશે એમાં માર્કેટના કે કોઈ બિલ્ડિંગના ચિત્રને એવું હશે તો એ ચોક્કસપણે આપણી રજૂઆત સરળ રીતે થઈ શકે। હવે ત્યારે માર્કેટિંગ વખતે આપણે મંદિરનો કે ઘરનો ફોટો મૂકી શકાતો નથી। હવે પશ્ચાદભાતના રંગ, અક્ષર, ફોન્ટ્સ, રંગને ઉભાર આવે એવું હોવું જોઈએ, એટલે ચોક્કસપણે એ અક્ષરો છે ખાટા કે રંગપૂર્વક કે પછી એક ચોક્કસ સામેલી વ્યક્તિને આકર્ષી શકે તેવા હોવા જોઈએ। લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવું, પહેલી સ્લાઇડ વિષય એટલે સ્પષ્ટપણે એનો જણાવવો જોઈએ કે જો પછી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની શરૂઆત થાય ત્યારથી જ એને ખબર પડી જાય જોનારને કે આ વિષય છે, આને રૂપ આને અનુરૂપ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆત થયેલી છે। ત્યારબાદ કાર્યસૂચિ જણાવી, સ્લાઇડને મથાળું આપવું, મથાળાના અક્ષર અને અન્ય માહિતીના અક્ષરો મોટા રાખવા, દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા, માહિતી વાક્ય સ્વરૂપે ના લખતા યોગ્ય ચિહ્ન સ્વરૂપે હોવી, માહિતીને સ્પષ્ટ કરવા ચિત્રો અને પ્રાણ સંચારનો ઉપયોગ કરવો, એટલે મિત્રો એનિમેશન કરવું કે માહિતીને સ્પષ્ટ કરવા ચિત્રો દ્વારા જે કંઈ આપણે બાબતો રજૂ કરીએ છીએ તેને ચોક્કસ અમુક ઢબ દ્વારા, એનિમેશન દ્વારા જો રજૂઆત કરવામાં આવશે તેની આપણે સામેલી વ્યક્તિ ઉપર આપણી એક છાપ સારી ઉદભવશે।
વિષયવસ્તુના માંગ પ્રમાણે શ્રાવ્ય દ્રશ્ય આલેખ સબળ અસરનો સમાવેશ કરવો. સ્લાઇડની સંખ્યા વિશેને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી. અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવા તૈયારી બતાવો છો તે પણ જણાવો. મિત્રો, નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.